हेलो फ्रेंड्स, दोस्ताना एकेडमी में आपनो स्वागत छे। आज आपने शीतला विषय माहिती जोईशुं। फ्रेंड्स, शीतला सेना द्वारा फैलातो रोग छे? तो शीतला जे छे ए वायरस द्वारा फैलातो रोग छे। फ्रेंड्स, शीतला ए केवो रोग छे? तो शीतला जे छे ए चेपी रोग छे। केवो रोग छे शीतला? तो चेपी रोग छे। શીતળા રોગનો એજન્ટ કયો છે? તો વેરીઓલા પોક્સ જે છે એ વેરીઓલા પોક્સ એ શીતળા રોગનો એજન્ટ છે। શીતળા રોગનું પ્રમાણ વધારે કયા મહિનામાં જોવા મળે છે? તો માર્ચથી એપ્રિલમાં શીતળા રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે। શીતળા રોગનું પ્રમાણ ઓછું કયા મહિનામાં જોવા મળે? તો જુલાઈથી ઓગસ્ટ મહિનામાં શીતળા રોગનું પ્રમાણ ઓછું જોવા મળે છે। શીતળા રોગના લક્ષણો કેટલા દિવસ રહે છે? તો 5 દિવસ રહે છે। શીતળા રોગમાં શરીર પર શું જોવા મળે છે? તો કોલ્લીઓ જોવા મળે છે। ફ્રેન્ડ્સ, શીતળા રોગના લક્ષણો કેટલા કલાકમાં શાંત થઈ જાય છે? તો 24 કલાકમાં શાંત થઈ જાય છે। શીતળા રોગમાં સૌપ્રથમ ફોલ્લીઓ કયા અંગ ઉપર નીકળે છે? તો લલાટનો જે ભાગ છે એ લલાટના ભાગ ઉપર સૌપ્રથમ ફોલ્લીઓ નીકળે છે। શીતળા રોગનો સમયગાળો કેટલો હોય છે? તો જે શીતળા રોગનો સમયગાળો છે એ 8-10 હોય છે, એટલે કે મિનિમમ 8-10 દિવસમાં શીતળા રોગનો સમયગાળો હોય છે। શીતળા રોગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો બળિયાના રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે શીતળા રોગને। ભારતમાં બળિયાનો છેલ્લો રોગ કઈ સાલમાં જોવા મળ્યો, અથવા છેલ્લો કેસ કઈ સાલમાં જોવા મળ્યો હતો? તો 1975 છેલ્લો કેસ જોવા મળ્યો હતો। ભારતમાં શીતળાનો છેલ્લો કેસ જે છે એ ક્યાં જોવા મળ્યો? તો બિહારમાં જોવા મળ્યો હતો। ભારતમાં શીતળાનો છેલ્લો કેસ ક્યાં જોવા મળ્યો હતો? તો બિહારમાં જોવા મળ્યો હતો। ફ્રેન્ડ્સ, WHO એ શીતળા રોગને કઈ સાલમાં નાબૂદ કર્યો? 1980 WHOએ શીતળા રોગને નાબૂદ કર્યો। શીતળા રોગની રસી કઈ જગ્યાએ આપવામાં આવે છે? તો બાવળા ઉપર શીતળા રોગની રસી આપવામાં આવે છે। સ્મોલ પોક્સ એટલે કે શીતળા સ્મોલ પોક્સમાં પીડિકાઓ કેટલા દિવસમાં નીકળે છે? તો 1-4 દિવસની અંદર નીકળે છે। ફ્રેન્ડ્સ, જો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।